હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ક્લાસરૂમ ઓનલાઈન. આજે જે છે આપણે 27 અને 28 ડિસેમ્બરના કરંટ અફેર્સ એડિટોરિયલ જોવાના છે, ધ હિન્દુના અને ઇન્ડિયન એક્સપ્રેસના. બે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આજે આપણે. એક તો છે કેન અને વોડાફોનનો જે કેસ ચાલી રહ્યો છે. ન્યૂઝમાં આપણે જોયું હશે કે ભાઈ શું ચાલી રહ્યું છે. ગવર્મેન્ટે 24,000 કરોડ ચૂકવવાના કીધા છે ગવર્મેન્ટને, બરાબર છે, ઇન્ટરનેશનલ કોર્ટમાંથી. તો એ વસ્તુ શું છે. અને બીજું છે કે આર્ટિકલ 365 રાષ્ટ્રપતિ શાસનનો જે છે કઈ રીતે મિસયુઝ થઈ રહ્યો છે એના વિશે છે. તો બે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ડિસ્કશન શરૂ કરીએ. વોડાફોન અને કેનના કેસમાં શું છે કે 2007માં જે છે એક કંપની હતી હચ, બરાબર છે, નાનું પેલું પપી હતું એનું જે મેસ્કોટ કહેવાય, બરાબર છે, એ હચને જે છે એ ખરીદી લીધી વોડાફોને, બરાબર છે. હવે ડીલમાં થયું શું કે હચ અને વોડાફોન તો એ જ્યારે એક કંપની બીજી કંપનીને ખરીદે તો કંપનીને જે ફાયદો થાય એમાંથી એને ટેક્સ ચૂકવવો પડે, જેને કેપિટલ ગેઇન ટેક્સ કહેવામાં આવે. પણ આ કેસમાં શું થયું કે આ બંને કંપનીઓએ જે છે એ એક આઇલેન્ડ પસંદ કર્યો. એ આઇલેન્ડનું નામ છે કેમેન આઇલેન્ડ. એટલે ધારો કે આ એક આઇલેન્ડ છે, તો વોડાફોનની કંપની અહીંયા ઓફિસ ઊભી કરી, હચની કંપનીએ પણ અહીંયા ઓફિસ ઊભી કરી, અને એ લોકો વચ્ચે જે ડીલ થઈ એ આ કેમેન આઇલેન્ડ ઉપર થઈ. હવે આ આઇલેન્ડ એવો છે કે એના પર જે છે કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી, એટલે આ લોકોએ આખી ડીલ જે છે એ આ આઇલેન્ડ ઉપર પૂરી કરી, એટલે ઇન્ડિયાને કોઈ ટેક્સ ચૂકવવાનો થયો નહીં, બરાબર છે. જે નફો લીધો તો ઇન્ડિયામાંથી હચે અને વોડાફોને જે બંને જણે, તો એમાંથી જે છે કોઈ ટેક્સ ચૂકવવાનો બંનેમાંથી કોઈ કંપનીના ભાગે આવ્યો નહીં. એકલું ઇન્ડિયામાં નહીં, વોડાફોન ક્યાંની કંપની છે, યુકેની કંપની છે, તો ઇવન યુકેમાં પણ એ લોકોએ ટેક્સ ના ચૂક્યો. તો એ વખતના જે આપણા નાણામંત્રી હતા, ફાઇનાન્સ મિનિસ્ટર, એ પ્રણવ મુખર્જી જે હતા, એમણે એવું કીધું કે ભાઈ આ તો તમે કેવી રીતે ખોટું કરી રહ્યા છો અમારી નજર સામે. અમને ખબર છે કે તમે એક કંપની બીજી કંપનીને ટેક ઓવર કરી તો જે છે ફાયદો થયો છે, ખાસ કરીને ફાયદો થયો તો હચને, બરાબર છે, કારણ કે હચે જેટલા ઇન્વેસ્ટ કર્યા હતા ઇન્ડિયામાં એના કરતાં વધારે આપીને વોડાફોને એ કંપની ખરીદી લીધી. તો જે વધારાનો જે નફો છે એક પ્રકારની આવક કહેવાય, તો એના પર એને ટેક્સ ભરવો પડે. તો હજે કોઈ પણ પ્રકારનો ટેક્સ ભર્યો નહીં. હવે આ વસ્તુ જે છે એ આપણા ઇન્કમ ટેક્સના જે રૂલ હતા એમાં એક લૂપહોલ હતો. લૂપહોલ મતલબ કે આવું પણ કોઈ કંપની કરી શકે એવું જે છે નિયમ બનાવવાનું ધ્યાનમાં હતું નહીં. આવો કોઈ નિયમ હતો નહીં કે ભાઈ ઇન્ડિયન કંપની બહારના જઈને જો કરશે ડીલ તો પણ એને ટેક્સ ભરવો પડશે, એવો કોઈ નિયમ હતો નહીં. એનું આ જે કંપનીઓએ ફાયદો ઉઠાવ્યો કે ભાઈ ઇન્ડિયામાં આવો નિયમ નથી, ચલો આપણે આ વસ્તુ કરી લઈએ. પણ પ્રણવ મુખર્જીએ કીધું કે તમારે ટેક્સ તો ચૂકવવો પડશે. ટેક્સ ચૂકવવો પડશે એટલે જે છે એમણે વોડાફોન જે નવી કંપની ઇન્ડિયામાં આવી એના ઉપર ટેક્સ લાયબિલિટી વધારી દીધી કે ભાઈ તમે જે કંપની ખરીદી એને તો કોઈ ટેક્સ નથી ભર્યો, એટલે હવે એ કંપની તમારી કહેવાય તો તમારે ટેક્સ ભરવાનો, બરાબર. એટલે વોડાફોને શું કર્યું, વોડાફોન ગયું હાઈકોર્ટમાં. વોડાફોનની જે મેઇન ઓફિસ હતી એ જે જગ્યાએ પડતી હતી એ હાઈકોર્ટમાં એણે અપીલ કરી. હાઈકોર્ટમાં અપીલ કરી એટલે હાઈકોર્ટે કીધું કે ભાઈ ગવર્મેન્ટ સાચી છે, તમારે ટેક્સ ભરવો પડશે. એ વસ્તુ થઈ એટલે પછી વોડાફોન ક્યાં ગયું, સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટે કીધું કે ગવર્મેન્ટ ખોટી છે, નિયમ હતો નહીં તો તમે જબરજસ્તી ટેક્સ લઈ શકો નહીં, બરાબર છે. એટલે જે છે એ ગવર્મેન્ટે જે છે ટેક્સ ના લેવો જોઈએ એવું સુપ્રીમ કોર્ટનું વર્ડિક્ટ આવ્યું 2012માં. આ બધું થતાં 2007માં આ ડીલ થઈ હતી, ત્યાંથી લઈને આ ફાઇનલ વર્ડિક્ટ 2012 થઈ ગયા. 2012માં જે છે એ પ્રણવ મુખર્જીએ જે છે એ ટેક્સનો નિયમ બદલી કાઢ્યો. એમણે કીધું કે આપણે નવો ટેક્સનો આઈટી જે રૂલ છે એમાં ચેન્જ કરીએ કે 1961થી જે છે જે પણ એવી કોઈ ડીલ થઈ હશે બહારના આઇલેન્ડ ઉપર એ બધા ઉપર આ નિયમ લાગુ પડશે અને બધા ઇન્ડિયામાં ટેક્સ ભરવો પડશે, બરાબર છે. તો રિટ્રોસ્પેક્ટિવ રીતે આ નિયમ લાગુ કરવામાં આવ્યો. રિટ્રોસ્પેક્ટિવ એટલે વસ્તુ આજે બની હોય, નિયમ આજે બન્યો હોય પણ લાગુ થાય છેલ્લા 5 વર્ષથી. એટલે એવું કહેવા માંગે કે છેલ્લા 5 વર્ષમાં જેટલું પણ થયું છે બધા ઉપર લાગુ પડશે, જેટલા 10 વર્ષમાં જેટલું પણ થયું છે બધા પર લાગુ પડશે. જે તે ટાઈમે નહોતો નિયમ અત્યારે બન્યો, લાગુ થશે પાછલી તારીખથી. હવે જનરલી આવું થાય નહીં, બરાબર છે. પણ આપણી જે ગવર્મેન્ટ છે એમાં ક્રિમિનલ લોઝમાં એવું નથી થતું, પણ સિવિલ લોમાં આ વસ્તુ થઈ શકે છે. તો એનો ઉપયોગ કરી અને ગવર્મેન્ટે જે છે આ નિયમ બદલી કાઢ્યો. હવે એને ટેક્સ ભરવો પડે કારણ કે ગવર્મેન્ટે નિયમ બદલી કાઢ્યો છે. વોડાફોન જે છે યુકેની કંપની છે, તો ઇન્ડિયા અને યુકે વચ્ચે બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી સાઇન થયેલી છે, બરાબર. બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી એટલે બે દેશની કંપનીઓ એકબીજાના જો દેશમાં કંઈ પ્રોબ્લેમ થશે તો એકબીજાનું ધ્યાન રાખશે. તો એ બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી થઈ હતી
એટલે આ બંને ગવર્મેન્ટ પ્લસ વોડાફોન ક્યાં ગયા? ડિસ્પ્યુટ રિઝોલ્યુશન મિકેનિઝમ પાસે. એટલે એક એવું કોર્ટ ટાઈપનું નાનું કે જ્યાં આવા જે છે એ મેટર જે હોય એનું સોલ્યુશન લાવવામાં આવે. તો બંને જણા જે છે ઇન્ટરનેશનલમાં જે છે ડિસ્પ્યુટ રિઝોલ્યુશનમાં અપીલ કરી, વોડાફોને, બંને તો નહીં, વોડાફોને અપીલ કરી કે ભાઈ અમારી જોડે ખોટો ટેક્સ લેવામાં આવે છે. તો એમાં જે છે એ શું થયું, ત્રણ જજ હોય, એક જજ હોય ઇન્ડિયા તરફથી, એક હોય વોડાફોન તરફથી અને એક હોય ન્યુટ્રલ. ત્રણે ત્રણ જજે જે છે એ વોડાફોનના પક્ષમાં જે છે એ ચુકાદો આપે કે વોડાફોન સાચું છે અને ગવર્મેન્ટ ખોટી છે. ઇવન ઇન્ડિયા તરફથી જે જજ હતા એમણે પણ આ કીધું કે ભાઈ આવી જૂની રીતે તમે નિયમ લાગુ કરી શકો નહીં. બરાબર છે, આ થયો વોડાફોનનો કેસ. આમાંથી જે છે ઇન્ડિયાએ જોઈએ એવી શીખ લીધી નહીં. સેમ વસ્તુ થઈ છે હમણાં જે ન્યૂઝમાં ચાલ્યો છે કેન એનર્જીના કેસમાં. કેન એનર્જીમાં જે છે એને એક આ રીતે જે છે નિયમનો ઉપયોગ, મતલબ ઉપયોગ તો ના કહેવાય, દુરુપયોગ કરીને જે છે આવી રીતે પોતાનું કંપની બીજાને વેચી દીધી. બરાબર, તો ટેક્સ ઓથોરિટીને આ વસ્તુની જાણ થઈ એટલે એમણે શું કર્યું, એક તો ડિવિડન્ડ હતું એ કંપનીને લેવા ના દીધું, ટેક્સ રિટર્ન હતું એ કંપનીને લેવા ના દીધું, એના જે શેર હતા એ લગભગ 9.8% શેર જે છે એ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે રાખી લીધા પોતાની જોડે. બરાબર છે, હવે આવું કર્યું, ડિવિડન્ડ ના લેવા દીધું, ટેક્સ રિટર્ન ના લેવા દીધું, શેર રાખી લીધા, એટલે ફરી સેમ વસ્તુ થઈ. એ કંપની ગઈ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન મિકેનિઝમમાં. બરાબર છે, આ જે વોડાફોન કહેતું ત્યાં ત્યાં પણ ફરી ત્રણ જજ નિમવામાં આવ્યા, એક ઇન્ડિયા તરફથી, એક હતો આ કેન એનર્જીનો અને એક હતો ન્યુટ્રલ. ફરી આ ત્રણે ત્રણ જજે જે છે એ કેન એનર્જીના પક્ષમાં જે છે એ વર્ડિક્ટ આપ્યું કે એ સાચું છે, ગવર્મેન્ટ ખોટી છે. બરાબર છે, અને જે છે 24,500 કરોડ કંઈક સમથિંગ રકમ છે ચૂકવવા, પાછી ચૂકવવાની જે છે ત્યાંથી જાણ કરવામાં. રાઇટર કહે છે કે આવા કેસ બનતા હોય તો આના ઉપરથી ઇન્ડિયાએ બે વસ્તુ શીખવી જોઈએ. ક્યાં તો તમે પહેલેથી નિયમ બનાવીને રાખો, તપાસ એવી કરો કે આ નિયમમાં શું લૂપહોલ્સ છે, આનો દુરુપયોગ થઈ શકે એમ છે કે નહીં, આમાંથી કઈ રીતે કોઈ રસ્તો કાઢી શકે છે, તો પહેલાં એ જોઈને એને પણ દૂર કરવાની કોશિશ કરો. અથવા આવો કોઈ કેસ બની ગયો તો જે છે એને વધારે ખેંચીને ઇન્ડિયાની ઇમેજ ખરાબ ના કરવી જોઈએ. કારણ કે આનાથી શું થાય, એક તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં પ્રોબ્લેમ થાય. બરાબર, બહારની કંપની વિચારે કે ભાઈ ઇન્ડિયામાં જઈશું, કાલ ઉઠીને અચાનક જ ગવર્મેન્ટ તો છે 20 વર્ષ પહેલાંનો જે બદલી કાઢે છે. બરાબર, નિયમ કે હવેથી લાગુ પડશે. કોઈ પણ કંપની ઇન્વેસ્ટ કરવા આવતી હોય તો એ ટેક્સ ખાસ જોતી હોય કે ભાઈ નફો થશે તો આ દેશમાં ટેક્સ કેટલો ભરવો પડે છે. જ્યાં ટેક્સ ઓછો હોય ત્યાં કંપનીઓ વિચારજે ઇન્વેસ્ટ કરવાનો. પણ જો આવું વારે ઘડીએ થાય તો વોડાફોન કેસમાં થયું, આ કેસમાં થયું, તો આનાથી જે છે ઇન્ટરનેશનલ લેવલે એવી ઇમેજ થાય કે ભાઈ ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ સેફ નથી. આજે નહીં કાલે જો તમારો બિઝનેસ સારો ચાલશે તો ગવર્મેન્ટ વધારે ટેક્સ તમારી જોડથી લેવાની કોશિશ કરશે જૂના નિયમ બતાવીને. તો આને જે છે એ અહીંયા રોકી લેવું જોઈએ અને કોઈ પણ રીતે આનું સોલ્યુશન, વચલું સોલ્યુશન કાઢવું જોઈએ કે જેનાથી ગવર્મેન્ટને પણ નુકસાન ના જાય, કંપનીને પણ નુકસાન ના જાય અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જે છે એ ઇન્ડિયાનો જે રેન્ક સુધરી રહ્યો છે એ સુધરેલો રહે. તો આ છે નેક્સ્ટ ટોપિક. આપણે જોઈએ કે રાષ્ટ્રપતિ શાસનનો જે દુરુપયોગ કઈ રીતે થઈ રહ્યો છે એના વિશે. તો સૌપ્રથમ આપણે જોવાનું છે કે ભાઈ આર્ટિકલ 365 છે શું. બરાબર છે, તો આર્ટિકલ 365 જે છે બંધારણમાં, ભારતીય બંધારણ કહેવું પડશે, ભારતીય બંધારણમાં આર્ટિકલ 365 શું છે, સિમ્પલ રીતે આપણે રાષ્ટ્રપતિ શાસન વિશે છે. બરાબર છે, લખેલું એવું છે કે ગવર્નરને જો લાગે કે ભાઈ રાજ્યની જે ગવર્મેન્ટ છે એ બંધારણીય રીતે કામ કરવા યોગ્ય નથી તો એ રિપોર્ટ કોને આપશે, રાષ્ટ્રપતિને અથવા કોઈ બીજી રીતે રાષ્ટ્રપતિને આ વસ્તુ લાગે. શું લાગે, કે રાજ્યની જે છે ગવર્મેન્ટ છે બંધારણ રીતે કામ કરવા યોગ્ય નથી તો જે છે એ શાસન પોતાના હાથમાં લઈ શકશે, જેને આપણે સામાન્ય રીતે કહેવાય છે રાષ્ટ્રપતિ શાસન લગાડી શકશે. હવે આ વસ્તુ બરાબર છે કે ગવર્નરને એવું લાગે કે ભાઈ કોન્સ્ટિટ્યુશનલ મશીનરીઝ કામ નથી કરી રહી. બરાબર છે કે ભાઈ જે છે એ બંધારણ રીતે ચલાવવાની યોગ્ય નથી અને રિપોર્ટ આપે અને રાષ્ટ્રપતિ શાસન લગાવે ત્યાં સુધી બરાબર છે. પણ અથવા
કોઈ બીજી રીતે. હવે રાઇટર કહે છે આ શબ્દનો જે છે એ મિસયુઝ થઈ રહ્યો છે, ખરેખર આ શબ્દ બંધારણમાં હોવો જોઈતો નહોતો. અથવાનો મતલબ શું, ઘણા બધા થઈ શકે. રાષ્ટ્રપતિને કોઈ કે, અથવા રાષ્ટ્રપતિને અચાનક એવું લાગે, અથવા રાષ્ટ્રપતિને ઈચ્છા થઈ જાય તો પણ જે છે એ કરી શકે. કારણ કે રાષ્ટ્રપતિ કે મને લાગ્યું કે મારે રાષ્ટ્રપતિ શાસન લગાડવું છે, બંધારણમાં લખેલું છે કે રાષ્ટ્રપતિને કોઈ પણ રીતે લાગે તો એ કરી શકે છે. અથવા શબ્દ પર જે છે એ ખૂબ ડિબેટ થઈ રહી છે. તો હાલમાં થયું છે શું કે ન્યૂઝમાં કેમ છે આ વસ્તુ કે એક તો આંધ્રપ્રદેશ, આપણે શોર્ટમાં એપી લખીએ, આંધ્રપ્રદેશ અને આંધ્રપ્રદેશની હાઈકોર્ટ, આંધ્રપ્રદેશ ગવર્મેન્ટ અને આંધ્રપ્રદેશની હાઈકોર્ટ, એના વચ્ચે જે છે એ થોડો ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે, બરાબર છે. એને લઈને જે છે હાઈકોર્ટે આંધ્રપ્રદેશના જે રિપ્રેઝેન્ટેટિવ હતા બરાબર કોર્ટમાં, એમને એવું કીધું કે આંધ્રપ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લગાડવું કેમ નહીં, બરાબર છે. એના વિશે જે છે તમે તૈયારી કરીને આવો, આપણે એના પર ચર્ચા કરીશું. અમને લાગે છે કે રાષ્ટ્રપતિ શાસન લગાડવું જોઈએ. હવે જે છે આ ખૂબ જ ગંભીર વસ્તુ કહેવાય. કેમ કે આપણા જે છે લોકશાહીના ત્રણ પિલર હોય છે, બરાબર. એક તો લેજિસ્લેચર, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરી, બરાબર છે. આનું કામ છે નિયમ બનાવવાનું, એક્ઝિક્યુટિવનું કામ છે નિયમ લાગુ કરવાનું, જ્યુડિશિયરીનું કામ છે કે જે નિયમ છે એને રિવ્યૂ કરવાનું કે ભાઈ નિયમ બરાબર છે, બંધારણ રીતે સાચા છે કે નહીં. નિયમ બનાવવાનું કામ જ્યુડિશિયરીનું છે નહીં. એટલે રાષ્ટ્રપતિ શાસન લગાડવું નહીં લગાડવું એના ચર્ચા કરવાનું કામ છે જે ગવર્નરનું છે. રાષ્ટ્રપતિ શાસન લગાડવાનું ફાઇનલ ડિસિઝન લેવાનું કામ જે છે રાષ્ટ્રપતિનું છે, હાઈકોર્ટ આવું કરી શકે નહીં. એટલે જે છે આના પર સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લીધું. સુપ્રીમ કોર્ટે કીધું હાઈકોર્ટને કે ભાઈ તમે આ વસ્તુ આવું પૂછી શકો નહીં. પણ રાઇટર કહે છે કે આ એક જે છે જ્યુડિશિયલ એક્ટિવિઝમનું એક જબરજસ્ત ઉદાહરણ છે કે ભાઈ જ્યુડિશિયરી જ્યારે પોતાના એરિયાની બહાર જઈને કામ કરે, જ્યારે પોતે જે છે એ સરકાર બનીને કામ કરવાની કોશિશ કરે, એનું આ એક્ઝામ્પલ છે જો કોઈ જગ્યાએ આપણે લખી શકીશું. તો વસ્તુ આ છે. હવે રાઇટર કહે છે કે આનો જે છે એ 365નો જે છે મિસયુઝ વર્ષોથી થતો આવ્યો છે. સૌ પ્રથમ 1951માં જે છે એ જવાહરલાલ નેહરુ જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે એમણે પંજાબમાં જે છે સૌ પ્રથમવાર આ રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું. આપણે પૂછાઈ શકે કે પહેલું રાષ્ટ્રપતિ શાસન કોને લગાવ્યું હતું, તો જવાહરલાલ નેહરુના સમયમાં પંજાબમાં, બરાબર છે. બીજી વસ્તુ કે જ્યારે અત્યાર સુધી જે છે એ 125 વખત રાષ્ટ્રપતિ શાસન અલગ અલગ રાજ્યોમાં લગાવી ચૂક્યા છે, બરાબર. બીજું એક ઉદાહરણ આપવામાં આવે છે કે જ્યારે 1959માં કેરળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું હતું, રાજ્યપાલે એવું કીધું હતું કે ભાઈ કેરળની જે ગવર્મેન્ટ છે એની જોડે જનતાનો સપોર્ટ નથી, જનતા એમની જોડે નથી, બરાબર છે. જનતા જોડે નથી કોણ નક્કી કરશે, બરાબર. ઇલેક્શન કમિશન નક્કી કરશે. ઇલેક્શન થાય પછી ખબર પડે. ધારાસભ્યો બધા ગવર્મેન્ટની જોડે હતા, તેમ છતાં જે છે બસ ગવર્નરને એવું લાગ્યું કે ભાઈ જનતા સપોર્ટમાં નથી, તેમણે જે છે રિપોર્ટ આપી દીધો. રાષ્ટ્રપતિ રિપોર્ટ માન્ય રાખ્યો અને મેજોરિટી હોવા છતાં ત્યાંની ગવર્મેન્ટ હટાવી લેવામાં આવી. આવું જે છે ઇન્દિરા ગાંધીજીના સમયમાં થયું હતું. ઇન્દિરા ગાંધીજીના સમયમાં જે છે 27 વખત જે છે એ રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવ્યું હતું. એ જ રીતે જનતા સરકાર જ્યારે આવી ત્યારે એમણે 9 રાજ્યોના જે છે રાષ્ટ્રપતિ શાસન લગાડી દીધું એક જ ઓર્ડરથી. તો રાઇટર કહે છે કે કોઈ પણ સરકાર રહી હોય એની હિસ્ટ્રી છે કે રાષ્ટ્રપતિ શાસનમાં જે આ શબ્દ છે એનો મિસયુઝ કરે, અથવા તો જે છે રાષ્ટ્રપતિ અને ગવર્નર જે છે બંને કેન્દ્ર સરકારના જ તરફથી મુકાયેલા હોય છે, નિમાયેલા હોય છે એક તરફથી એવું કહી શકાય. તો એ જે છે એનું કામ કરતી હોય છે. તો રાઇટર કહે જ્યારે પણ બંધારણીય ચર્ચા ચાલતી હતી ત્યારે આંબેડકર સાહેબે પણ કીધું હતું કે આ જે પ્રોવિઝન છે એનો બિલકુલ રેર ઉપયોગ થવો જોઈએ, બિલકુલ જ્યારે જરૂર પડે ત્યારે, પણ રેરને બદલે એનો ફ્રિક્વન્ટ યુઝ થાય છે. અને એક વસ્તુ યાદ રાખવાની કે આવું જે છે રાષ્ટ્રપતિ શાસનનો ઉલ્લેખ કોઈ લોકશાહીમાં નથી સિવાય કે ઇન્ડિયા અને પાકિસ્તાન. આપણે જે છે આ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935માંથી જે છે આ વસ્તુ લીધેલી છે. એ વખતે અંગ્રેજોએ આ વસ્તુ લગાવી હતી ત્યારે જે છે આપણા ફ્રીડમ ફાઈટર્સે વિરોધ કરેલો કે ભાઈ આવું ના હોય, બરાબર છે. તમે અહીંથી તમારો માણસ કેમ તમે લગાવી દો, એ વસ્તુ તો ખોટી છે. પણ જ્યારે આપણું બંધારણ બનાવવામાં આવ્યું ત્યારે ભાઈ સિક્યુરિટી, ઇન્ટિગ્રિટી, ઇન્ડિયાની સોવરેનિટી એના નામે જે છે આ બંધારણમાં આલી લેવામાં આવ્યું. બંધારણની ચર્ચા ચાલતી હતી ત્યારે જે છે એક જે બંધારણ સમિતિના સભ્ય હતા એમણે કીધું તો પણ ખરું કે આ તો જે છે સામાન્ય ઉદાહરણ આપેલું હતું કે સામાન્ય નાની એવી શરદીમાં જે છે ઓપરેશન કરવા જેવી વાત છે કે સામાન્ય કંઈક પ્રોબ્લેમ થશે તો પણ જે છે રાષ્ટ્રપતિ શાસન જેવી મોટી વસ્તુ લાગુ કરી દેવામાં આવશે. તો આનો જે છે ક્યાં તો કાઢી નાખવું જોઈએ અથવા આનો એ રીતનો કંઈક નિયમ બનાવવો જોઈએ કે એનો મિસયુઝ ના થઈ શકાય. તો રાઇટર કહે છે કે આ જે છે એ ફેડરલિઝમ માટે ખૂબ નુકસાનકારક વસ્તુ છે. રાષ્ટ્રપતિ પણ એવું વિચારવું જોઈએ કે જો આવું કોઈ ખોટી રીતે જાણ કરવામાં આવે અથવા ખોટી રીતે કરવામાં આવે તો એક વખત કમસે કમ ફાઇલ પાછી મોકલાવી જોઈએ, બરાબર છે, કે ભાઈ ના મને નથી લાગતું લગાડવાની જરૂર છે.
હા, ફરી વખત જો રિકમેન્ડેશન આવે, બરાબર છે, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ અને વડાપ્રધાન તરફથી, તો જે છે એને માનવું પડે રાષ્ટ્રપતિએ. પણ કમસે કમ એક વખત જે છે ફાઇલ પાછી મોકલે તો ગવર્મેન્ટને પણ એવું લાગશે કે ભાઈ જો ખોટું કરીશું તો રાષ્ટ્રપતિ જે છે ફાઇલ પાછી મોકલશે, અને ફાઇલ પાછી મોકલશે એટલે મીડિયામાં ન્યૂઝ આવી જશે કે ભાઈ જો રાષ્ટ્રપતિ નતા ચાહતા એટલે એમણે ફાઇલ પાછી મોકલી. તો આ જે છે એ 365 ના મિસયુઝ વિશે છે, બરાબર છે. બીજું કે હવે જે છે આ વસ્તુમાં ઘટાડો થઈ રહ્યો છે, કેમ કે હવે સુપ્રીમ કોર્ટમાં વચ્ચે પડે છે. જોયું હશે ઘણી જગ્યાએ કે કોઈ પણ જગ્યાએ રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવે, અથવા જો કોઈ જગ્યાએ ખોટી રીતે, જેમ કે મહારાષ્ટ્રનો ઇસ્યુ હતો, કોઈ જગ્યાએ જો એવું બતાવવામાં આવે કે ભાઈ વિધાયક આટલાની જોડે છે આટલાની જોડે છે, તો તરત જે છે એ બધા સુપ્રીમ કોર્ટ જોડે પહોંચતા છે, અને સુપ્રીમ કોર્ટ ટેમ્પરરી એના પર રોક લગાવે, અથવા તો જે છે કોઈ એક પાર્ટીને સમય આપે, બરાબર છે. તો સુપ્રીમ કોર્ટ થોડું એક્ટિવ થયું છે, એને લીધે જે છે આ વસ્તુ હવે ધીમે ધીમે ઘટી રહી છે. પહેલાં જેટલી થતી હતી એટલી ફ્રિકવન્ટ યુઝ નથી થતો હવે આનો, પણ બિલકુલ યુઝ નથી થતો, મિસયુઝ એવું ના કહી શકાય. તો હજુ આમાં જે છે સુધારની થોડી જરૂર છે. તો બે ઇમ્પોર્ટન્ટ આજે ટોપિક આપણે જોયા, ફરી કાલે મળીશું. થેન્ક યુ. જય હિન્દ.